ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો અત્યારે હું અને મમ્મી બંને છે ને, જો નાસ્તો કરવા માટે બેઠા છીએ. અને નાસ્તામાં છે આપણે ફાફડા, જે અમે પહેલા લાવેલા હતા. ફાફડા તો સારા રહે એટલે પડ્યા હતા. અને છે વઘારેલી રોટલી. જો તમને બતાવી દઉં કે જો ફાફડા છે, વઘારેલી રોટલી છે, આમાંય ફાફડા છે ને આ સેવ છે. અને ચા લીધી છે મેં ને મમ્મીએ. અને હું ને મમ્મી આજે નાસ્તા માટે બેઠા છે ને, મેડમ નથી બેઠા કારણ કે એમને આજે પૂનમ છે. મને મૂકીને બેહી ગયા ને તમે? મૂકીને બેહી ગયા નહીં, તારે પૂનમ છે એટલે તું બેઠી નહીં. લ્યો, મારે પૂનમ છે એટલે મને કઈ ખાવાની ઈચ્છા નથી. થોડીક ગરમ પાણી હમણાં પીવશું ને તો એના પછી 1.5 કલાક પછી ખાવાનું. પેલા આપણે દીવાબત્તી કરી નાખી, પછી થોડીક વાર પછી સફરજન ખાવું છે. આજે એના છે ને ગરમ પાણીમાં લીંબુ નીચું પી ગઈ છે. આજે નહીં, હું રોજ પીવું છું, પણ તું આજે વહેલો ઉઠી નીચે આવી ગયો એટલે તને આજે ખબર પડી. સફરજન લઈને બેઠી છું, ભૂખ તો નથી લાગી, પણ મેં તો સફરજન થોડા ઘણા ખાઈ લે. અને મને એવું લાગે છે કે વ્હાઈટ કપડામાં છે ને સેજ હું બ્લેક લાગુ છું. આપણે ડાર્ક કલર ના કપડા પહેરીને તો વધારે વ્હાઈટ લાગી, અને આવી રીતે લાઈટ કલર ના કપડા પહેરીને તો સેજ એવા બ્લેક લાગી. તો તમને એવું લાગતું હોય તો કોમેન્ટમાં મને કહેજો. તો જો બાવ ને દૂધ પીવડાવી દીધું છે ને, હવે એને વોટકર ખાઈ લીધો છે ને. હા, જો બાવ કરતા તો છે ને નાની માં બીવે છે. જોવો કેવું ટગર ટગર જોવે છે, બધું નાની માં જોવે છે. નાની માં બાજુ હું દેખાતો નથી, મમ્મી એવું કે છે. ખબર નઈ હવે હું જોતો હોય. એ ટીકુ આજે અઠવાડિયું થઈ ગયું છે ને, આજે આપણા ભાણાભાઈ ને આપણે નવડાવી છે. અત્યાર સુધી નવડાવતા પણ આપણે જે પોતું મારી દઈ ને એ રીતે જ મારી દેતા, પણ કીધું કે હવે આજે એને નવડાવી દઈ. તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે કેટલા કેટલા દિવસે એને છે ને પાણીથી જેમ આપણે ના એ રીતે નવડાવવા જોઈએ. આ સાબુ બાબુ તમે નથી વાપરતા, પણ ડાયરેક્ટ ખાલી પાણીથી એમ, એટલે આપણને એમ થાય ને કે ચોખ્ખા થઈ ગયા ભાણાભાઈ. તો જોવો બાવને ચોખ્ખું કરી દીધું છે, અમે નવડાવી દીધું છે. હવે એને લુઈ બુઈ જોઈએ ને બધું તૈયાર રાખ્યું છે, કપડા બપડા પહેરાઈ દેવા. તો જોવો ભાણાભાઈ મેં બાંધી હોતન દીધા છે, મેન મમ્મી એ થઈને કપડા પહેરાઈ દીધા છે. તો જોવો ભાણાભાઈ આપણા તૈયાર થઈ ગયા છે, ખાલી ટોપી બાકી છે. પણ કીધું વાળ સુકાઈ જાય ને પછી એને ટોપી પહેરાવી. જોવો ભાણાભાઈ કાળા ભમ્મર વાળ છે. હાય ભાણાભાઈ, હું જોવે છે કઈ ખબર નથી પડતી, ભાણાભાઈ અમારા વિચારમાં જ મગ્ન હોય કાય. તો બાવ ને જો મમ્મી છે ને રસી મુકાવા લઈ જાય છે, અત્યારે તો બાવ હુતું હુતું જાય છે, આવશે ને ત્યારે રોતો રોતો આવશે એને મમ્મી. જો નાના નાની બે રસી મુકાવા જાય છે બાવ ને. બ્રેવો બોય છે, એ રોવે નહીં કોઈ દિવસ. આપણે જોવું આવે ત્યારે રોવે છે કે નહીં. જોઈ લેજો કોઈ દિવસ નો. તો મમ્મી ને ઈ ગયા છે દવાખાને, અને આપણે જોવો દૂધીનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. અને મારે હું ખાવું છે ને એ હું નક્કી વિચારી લઉં પેલા, પછી બનાવી નાખીશ. આઈ થિંક તો ઓલી વઘારેલી બટેકાની ચિપ્સ બનાવીશ, કારણ કે બીજું કઈ ખાવાની મને તો ઈચ્છા નથી. પણ અત્યારે મને બહુ ભૂખ લાગી છે એટલે બનાવું. અધરવાઇઝ તો મેં કીધું તું કે સફરજન કે કઈક ફ્રૂટ ખાઈ લઈશ, પણ મને એવું લાગે છે કે ભૂખ બહુ લાગી છે ને તો પછી રોંઢે સુધી સહન નહીં થાય, તો કીધું થોડું ઘણું બનાવીને ખાઈ લઈશ. જોવો ઘરમાં બટેકા નહોતો ને, આપણે બટેકા લઈ આવ્યા છીએ. હું હજી વિચારતી હતી કે મમ્મી વૈયા ગયા છે ને બટેકા નથી, હવે હું કરશું. ત્યાં તો બટેકા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો, વાળા ભાઈ આવી ગયા, તો આપણે બટેકા લઈ લીધા છે ને હવે ફટાફટ એની ચિપ્સ બનાવીને ખાઈ. તો મેડમ આજે રસોઈમાં શું શું બનાવવાનું બધું કહી દો. આજે રસોઈમાં બનવાનું છે દૂધીનું શાક, બટેકાની ચિપ્સ અને રોટલી. ભાઈ ભાઈ બટેકાની ચિપ્સ બનાવવાની છે આજે એમ ને? બટેકાની ચિપ્સ વઘારેલી ખાવી છે આજે, બાફેલી બહુ નથી ખાવી. અને પ્લીઝ એવું ન કે ત્યાં પાયલ દીદી તમે બહુ બટેકા ખાવશો, કારણ કે આજે હું પૂનમ રહી છું તો મારી પાસે બટેકા ખાવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. અને મને શું બનાવી દેવાની છો? અત્યારે ઘરમાં તમને ભાણાભાઈ નહીં જોવા મળે, કારણ કે ભાણાભાઈ ને લઈ ગયા છે એના નાના અને નાની રસી મુકાવા માટે. તો ભાણાભાઈ જેવા આવો હોસ્પિટલમાં પછી આપણે મળીએ. તો મમ્મી એ મને કીધું કે તું ને નીરવ રસી મુકાવા જાઓ. મેં કીધું મને છે ને એક તો ઇન્જેક્શન મારે ને હું જોયે ન હોકો એટલે એની મને બીક લાગે. અને મેં કીધું ભાણાભાઈ પછી ત્યાં ઇન્જેક્શન મારે એટલે રોવાના તો છે. મેં કીધું મારાથી હેન્ડલ ન થાય. ભાણાભાઈ આપડી જેમ સ્ટ્રોંગ છે મામા, મામા પાણી લઈ લે, પપ્પા પાણી લઈને આવ્યા લ્યો ને. રોજ રોજ આવો તો અમે મહેમાન ની જેમ રાખી હારું ન કેવાય. પાણી કઈ જરૂર ન હોય, સમોસા ને એવું બધું જોઈ કા
શરબત હોય ઠંડુ બીજું કઈ હોય તો આજે મજા રોજ રોજ આવે ને મામા કઈ ન મળે પાણી જ મળે અમે ત્યાં ગયા ને હોસ્પિટલ પછી એમ થયું કે ચાર મહિના નો છોકરો છે ને બહુ રોતો હતો એટલે એમ થયું કે આ ભાણિયા ભાઈ આજ તો રોહે બંધ જ નહીં થાય પણ જેવું ઇન્જેક્શન લીધું એ થયું વાત પૂરી પછી એમને હજી ઊંઘ માં જ છે રોયો નહીં એમને મમ્મી ઇન્જેક્શન માર્યું કેવું છે મમ્મી હું કર્યું ખાલી કઈ વાંધો ને આજે સેલ લઈ આવશું એક ડઝન સેલ લઈ આવજો એનાથી બાજવા ન થતું હોય તો જાગે પછી ચાલી ને આવતી હતી ને અહિયાંથી એનો પગ લસરી ગયો એટલે પડી ગઈ છે ને અહીંયા જોઈને થોડુંક થોડુંક દુખે છે ટ્યુબ આપડે લગાડી દીધી છે ઝાડુ જો રોવા મળી રોવા ન હોય એમાં સારું થઈ જાય રોમાં આવે કઈ વધુ ગંભીર નથી નકર તો આપણે ડોક્ટર પાસે લઈ જઈએ અને વધારે દુખશે તો આપણે લઈ જાવ બાકી નોર્મલ પડી છે એટલે વાગી ગયું છે આ ભટકણો ની માં આજે જો જાડુ નો દરોજો વધી ગયો છે મચકોડાઈ ગયો છે પગ હજી ખબર નથી પણ પગમાં દુખે ને એટલે એને ટેબલ ઉપર જમવાનું આપી દીધું કેવું છે તને હવે સોફે બેઠા બેઠા તો હારું જોઈએ ને હાલી પછી ખબર પડે કાઈ વાંધો ને ઘડીક વાર વાટ જો પછી છે ને કઈ થાય તો ડોક્ટર પાસે જઈ આવશું જો ભાણા ભાઈ ને દવા એટલી બધી ભાવે ની જો એનું મોઢું જોજો જો ચાલુ ને ચાલુ જ રહ્યો તમે જો હજી સિસરાટી બોલાવે છે ને બાકી દવા પીવા તો મેડમ ને જો હળદર લગાવે છે મમ્મી કા મમ્મી હા મવડાઈ ગયો હોય તો અત્યારે હું એ લપસાઈ ગયો હજી ખબર તો નથી પડતી અંદર શું થયું છે પણ આપણે સેફટી માટે છે ને હળદર લગાડી દીધું એટલે જાડું સારું થઈ જાય જાડું સારું છે હવે અંકિતા નો ખાટલો છે બાબલુ નો ખાટલો છે ને હવે ઝાડુ નો ખાટલો થઈ જાય થોડીક વાર કળતર સારું થઈ જાય એટલે આપડે હળદર ચોપડી દીધી કે રાત થાય ને ત્યાં ઉભા થઈ જાય ખાટલામાં આપડે હું નથી આપડે ઉભું થઈ જાવ સ્પીડમાં અરે રાત થાય ને ત્યાં તો તું દોડવા મળી રાત મેં ક્યારનું ના પડ્યું કે તું હાલમાં મેં કીધું હું હાથ પકડું છું કે ના ના કે મને મજા આવે છે તને બહુ મજા આવે છે મજા કઈ ના થતી બપોરે કોણ શૂટિંગ કરે મમ્મી અને એ પાછું ટાંગો ભાંગો હોય ત્યાં જોઉં સોલાય છે કે નહીં પગ મંડાતો નથી પણ દુખે છે આપણા ઘરમાં એક બાવલું હતું એ હાલી ન તકતું ને બીજું બાવલું છે જો એ હાલવાનું શીખે છે મોટું બાવલું ઓલું પતલું બાવલું મને પણ કોઈ તેડી ન કે ની બાવલાને બધે તેડી ન કે તને એ તેડી લેવો બીજું હું મંડાઈ છે પગ કે નહીં નથી મંડાતો પણ એક દી આરામ તો કર ક્યારની હાલવાની ટ્રાય કરશો જેટલું તને પગમાં નથી એટલું તને માનસિક થઈ જાય છે થોડુંક મગજ માં કાઢ નાખ નથી પગ માંડું ને ત્યાં દુખું નીરવ ને એવું છે કે નાનું છોકરું છું આવડું કે એવડું નથી હું મોટી થઈ ગઈ છું વાહ પાયલ વાહ ઓલ ધ બેસ્ટ તો જાડુ થી છે ને અત્યારે પગ નથી રખાતું એટલે જાડુ ઉપર નહીં આવે ને બેડરૂમ માં જાડુ હું જાઉં છું એડિટિંગ કરવા ચલો બાય 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 બહુ ટેન્શન ન લેતી સારું થઈ જાય હું કઈ ટેન્શન નથી લેતી નીરવ ઉપર મારું વજન વધી જશે નીરવ ઉચકી ન હોકે નકર તમને ઉપર લઈ જઈ હું તને લઈ તો જાવ પણ કદાચ બીજા દિવસે તારી કમર નો દુખાવા માટે જવું પડે આપણે બીજા દિવસે મારી કમર નહીં પણ કદાચ તારો પગ પગ મુકાઈ ગયો તો વધારે વાગી જાય ઘરેલા નુસ્ખા તમે જે કોમેન્ટ માં લખી દો મારી મમ્મી જો હવતી પેલા છે ને હળદર લગાડી દીધી હું કેવું જાડુ હળદર એવું ન હોય આપડા દર્શકો છે ને એની પાસે ઘરેલા નુસ્ખા બહુ હોય ફટાફટ ઘરેલા નુસ્ખા લખી નાખો કે આને સારું કરવું હોય તો જાડુ ફટાફટ રિપેર કેમ થાય હા
ફટોફટ કહેજો. અને કાલે અમે ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એમ કીધું તમારી પાસે તો કોમેન્ટનો ઢગલો આવી જતો હશે, એ કે એમાંથી તમે સજેશન લઈ લેતા હોય તો કે દવાખાને શું કામ આવ્યો છો. કાલે ડોક્ટરે એવું કહી દીધું અમને, બોલો. એટલે આપણા ડોક્ટર છે ને આપણા દર્શકો છે. દાડો જો હાલી નથી પણ એને છે ને બેવું છે બાબલાની બાજુમાં, એટલે બાબલા પાસે ઝાડુ મૂકવા જાવ છું. હાલ ધીમે ધીમે પગ મૂકી દે. હવે હું કરું? અરે હાલે લેવો પકડો, દરવાજો પકડ. અરે વાહ વાહ પાયલ વાહ. બાવલું હારું છે, તું તારું ઘર કા મમ્મી હાજી વાત ને એ બાવલું કે મામી મારી બાજુ હોય જા બાવલો આપડે બે ખવરાવશે પીવરાવશે ઘર ના બધા. પૈસા તો લાવો રેલગાડી ભીગી ગયા છું. પૈસા છે ને હવે કાં આખી તું હું તો આવી ગયો પૈસા ની તારું હું જરૂર હોય. હેલો બધાય જો છે લખો. આજ તો એવી તકલીફ થઈ ગઈ છે ને કે આ પગલુસણ એ આ બધું કર્યું છે લપસાઈ ગયું છે. ખાલી સોજો છે કે ક્રેક છે હોપફુલી કઈ હોય નહીં એટલે એક બે દિવસ માં સારું થઈ જાય. તો ઝાડુ ને માંડ માંડ છે કાર સુધી પહોંચાડી છે ઉપાડી ઉપાડી. ઝાડુ આજે ખબર પડી તારો આટલો બધો વજન છે? મારો ખુદ નો શ્વાસ ચડી ગયો કારણ કે નીરા વજન તો ઉચકે પણ મારે થોડો ઘણો એક પગ માં વજન ઉચકવો પડે ને તો હું હાવ થાકી ગઈ અહીંયા સુધી. મેં આવીને ત્યાં કઈ વાંધો નહીં, હમણાં ડોક્ટર કહી દે આપણને. તો ફાઇનલી અમે જો દવાખાને પહોંચી ગયા છે ને મેડમ ને છે ને આ લિપ માં નાખીને લઈ જવાના છે. આ ઓલી નિસહાય થઈ ગઈ હોય ને એવી લાગે છે. કોક મને આવે પાણી દે તો હું પાણી પીવું, ફોન દે તો હું ફોન જો અહીંયા થી મને આમ લઈ જાય તો હું જઈ શકું. આવી જિંદગી મને જીવી નથી ગમતી. અત્યારે મને એવું લાગે છે દવા ડોક્ટર એમ કહી દે ને કે સારું થઈ જાય મચકોડાઈ ગયો આમ આમ કર નાખે તો હારમ હારું છે. કાંઈ નહીં થાય તું ટેન્શન શું લેશો? ટેન્શન હું નથી લેતી પણ બીજાને મારા કારણે વધી જાય ને બિચારાને કામ વધી જાય મારા કારણે. તો જાડુ નો જો એક્સરે આલે છે. જાડુ કેવો છે દુખાવો? એને જો આ જે ભાગ છે ને એમાં ખાસ કરીને દુખે છે જે હાંધો આવે ને અહીંયા જો અહીંયા પછી ફોટો પાડજો. જાડુ જો ફાઈનલી જો પાટો બંધાઈને આવે છે. કા જાડુ તો ડોક્ટર નું ચેકઅપ પતી ગયું છે ને જાડુ એને પાટો બાંધી દીધું છે. ડોક્ટરે એક્સરે જોઈને એટલે કહી દીધું કે મેડમ તમને છે ને માઇનોર ક્રેક છે એટલે મિનિમમ 15 દિવસ તો પાટો બાંધવો જ પડશે. એટલે જાડુ ને જો મસ્ત મજાનો ફાટો બાંધી દીધો છે અને જાડુ કે હારું થઈ જાય ને હારું થઈ જાય. ડોક્ટર કે તમે શાંતિ તો રાખો માઇનોર ક્રેક છે એટલીસ્ટ 15 દિવસ તો થાય ને. હું કેવું જાડુ મને છે ને એક જગ્યાએ બેઠું રહેવું ન ગમે એટલે મને બહુ ટેન્શન થાય છે કે આના કરતા પાટો ન આવ્યો તો હારું તો હું ક્યાં ને હાલવા ગઈ. મને બહુ અફસોસ થાય છે. ડોક્ટરે કીધું ને મેં કીધું હું તો તમને વિડીયોમાં ઘણી વાર કહેતો જોવા મળીશ. મેં એને કીધું તું મગજમાંથી થોડુંક છે ને તારું ટેન્શન ઓછું કરી ના કારણ કે
નો ડાઉટ ક્રેક છે એટલે દુખવાનું તો છે, પણ જેટલા માનસિક તમે મક્કમ રહે એટલે તમને સારું થઈ જાય, એને માનસિક બહુ થઈ જાય. કાજાડુ મને ડોક્ટર એમ કીધું કે પગ તમે મૂકી શકો છો, પણ ખબર નહીં હું છે ને પગ મૂકી જ નથી શકતી, મને બહુ એટલે બહુ વધારે પડતો પેઇન થાય છે. આ બધા કે પગ મૂકી દો, પણ મારાથી પગ મુકાવો તો જોઈને સહન નથી થતું મારાથી, કેમ કે મને બહુ ઓછા દવાખાને હું ગયેલી છું ને મને છે ને બહુ એટલે બહુ ઓછી ગમે એ વસ્તુ થઈ છે, તો મને આવું થાય ને ત્યારે અંદર થી મને બહુ બીક લાગે, મને નકરું મને રોવું આવે. તો અત્યારે જો આપણું ખાલી એક જ કામ છે હુવાનું, આપણે ક્યાંય જઈ નથી શકતા કે ક્યાંય જવું હોય ને તોય તેમને જો હુતા રહી, કોક આપણને લઈ જાય ને તો જવાનું. જો બાવલું છે ને મામી ની ખબર કાઢવા આવી ગયું છે બહાર, જો બાવલા પાસે જવાતું નથી, દોડી દોડી નકરશે ને દોડી દોડીને બાવલા પાસે વૈયા જતા, હવે કોક લઈ જાય ને તો થાય અને તોય પગ દુખે, એટલે બાવલું આવ્યું સામે થી આપણને મળવા. તો આપણે બાવલા ને થોડીક વાર લીધું ને ત્યાં બાવલું હુઈ ગયું અને મને ત્યાં તો પગ દુખવા માંડ્યો, તો બાવલું જો હુવા વયું ગયું છે મમ્મી એને મૂકી આવ્યા. હવે મમ્મી ઉપર છે ને કેટલું કામ વધી ગયું છે, કારણ કે એક તો હું તે ખાટલામાં પડી છું ને ઓબ્વિયસલી બાબલું ને એ તો નાના નાના છે એટલે તો કઈ એનું તો કામ હોય જ, અને એમાં ઉપરથી મારું કામ વધ્યું અને હું જે હેલ્પ કરાવતી હતી એ બંધ થઈ ગઈ છે, તો મમ્મી ઉપર અત્યારે કામનો બહુ લોડ છે. સોપ ઉપર બેસીને જમે છે. મેડમ કેવું છે, સારું છે ને? સારું છે, જો તમને દેખાય એવું છે અત્યારે, બીજું તો કેવું હોય. તું કાલ કહેતી ને કે પૂનમ માં આમ બનાવું તેમ બનાવું, આજે પૂનમ તારી થઈ ગઈ સાજે. પૂનમ માં કઈ બનશે ને, પૂનમ માં હું હવે હમણાં હું છે ને ઇન્સ્ટાગ્રામ માં નકરું આમ સ્ક્રોલ કરતી હતી, કેમ કે કામ તો કઈ છે નહીં, તો નકરું ખાવાનું જાવ તો મેં તો હવે આ ખાવાનું બંધ કરવું પડશે જોવાનું, કેમ કે બનાવાય તો નહીં. તો આજે જો જાડુ ને છે સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા, છાસ, જમાવટ છે બાકી. જમાવટ તો હોય અને કલર મસ્ત તે પસંદ કર્યો છો. પપ્પા ઈ જ કહે છે, ઈ કે તમને પૂછ્યું હોય છે કેવા કલર નો પાટો બાંધો, નારે ના બાંધી દીધો એમનો. તો આજે જો આપણે જમવામાં વેરાયટી છે, મમ્મીએ બનાવી દીધો છે પરોઠા, આપણી પાસે છે ભાખરી, માખણ ને ચા, મારી ફેવરિટ છે, અને પપ્પાની થાળીમાં જો ભાજી છે, પરોઠા છે, ભાખરી છે, મરચું છે, આહા જમાવટ છે. જમાવટ છે દેશી ખાણું. દેશી ખાણું મમ્મી, જમાવટ હો જો આપણામાં વિદેશી ખાણું. તમારે તો જમાવટ છે, એક બાવલું, આ મોટું બાવલું, ત્રીજું બાવલું, જે તમારી દીકરી. હે, કાઈ વાંધો નહીં, આપણે બે જઈન મમ્મી કા સંભાળ લેવું. સમોસા ખાય કે થઈ જાય રખો. હે, સમોસા ખાય ને ખાઈ પીને જલસા. તો નીરવ છે ને એના મમ્મી ના હાથ નું ખાવાનું છે ને બહુ મિસ કરતો, તો એટલે હમણાં છે ને મમ્મી ના હાથ નું જ ખાધા રાખશે. હવે મારી પાસે કઈ ઓપ્શન નથી, મમ્મી જી તમે આપો ને એ જ મને ખાવું પડશે. હવે નીરવ નખરાય નહીં કરે, કારણ કે એમ ખબર છે કે મમ્મી એકલા બિચારા બધે નહીં ખોગે, એટલે નખરા બંધ થઈ જાય નીરવ. તમે બધાએ કોમેન્ટ માં કીધું તું કે છે ને ઘડિયાળ હાલતી ન હોય ને તો એને દિવાલ ઉપર ન લટકાવાય, કાં તો એને નીચે મૂકી દેવાય અને કાં તો એમાં સેલ નાખી દેવાય. બે માંથી અમે કઈ ન કર્યું, મને લાગે છે એટલે જ છે મને આ પ્લાસ્ટર નો પાટો આવ્યો. જો સેલ નાખી દીધા હોત અથવા તો ઘડિયાળ નીચે ઉતારી નાખી દીધી હોત તો મને કઈ નહોતું, આ બધો નીરવ નો ભાગ છે. મારો હું ભાગ હોય લ્યો, આટલો મસ્ત કલર એ કલર નો તને પાટો લગાડ્યો ને મારો વાક છે. હલે નહીં એટલે તો પ્લાસ્ટર લગાડ્યું છે. જો હું ખાલી છે ને ઘડિયાળ ના સેલ લેવા ગયો તો ત્યાં મને હું મળી ગયો, જો મારા ફેવરેટ સ્પ્રે મળી ગયો, એટલે પટેલ નો નેસ્ટી લઈ લીધો પરફ્યુમ, અને પટેલ નો બોડી સ્પ્રે પહેલી વાર ટ્રાય કરું, જોઈએ કેવા છે. ગમે ત્યાં જઈએ આપણે પરફ્યુમ લઈ લેવાનું. તો આજે જાડુ દાદરા ની ચડી શકે એટલે એને મારી પાસે છે ને અમુક સામાન મગાવ્યો છે. એક તો બ્રશ મગાવ્યું છે, ધેન નાઇટ્રેસ મગાવ્યો છે, ધેન વાઇપ્સ મગાવ્યા છે ફેસ ક્લિનિંગ ના જે આવે, અને ચોથા ઓસિકા એના ફેવરિટ મગાવ્યા છે. તો આપણે આ બધું વસ્તુ લઈને જશું નીચે, અને આપણે બી આજે નીચે જ સુવાનું છે, કારણ કે જાડુને ગમે ત્યારે વોશરૂમ જવું હોય યા તો કઈ બી કામ હોય તેને ટેકો આપવો પડશે, અને ઊંચી કરીને છેક લઈ જવી પડે છે. જો જાડુ છે ને અહીંયા હુવાની છે ને આપણે, જો અહીંયા હુવાના છે, એક તો આ પંખો ચાલુ છે અને બહારથી ટેબલ ફેન મૂક્યો છે, એટલે મસ્ત ઠંડી ઠંડી હવા છે ને આપણને આવ્યા રાખે. જાડુ હોઈ જવું છે ને, તો આઈ હોપ કે આ અમારો વિડીયો તમને બહુ ગમ્યો છે. ગમ્યો તો શું કરવાનું, લાઈક કરી દેવાની, કોમેન્ટ કરી દેવાની, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો જાડુ હોઈ ગઈ છે, હું બી હોવાની તૈયારી કરું. તો મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય.